ગઢડાના માંડવધાર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી મંત્રી દ્વારા હાલના સમયમાં જ્યારે કોરોના વાયરસ મહામારી પોતાનો પંજો ભારતભરમાં પ્રસરાવી રહ્યો છે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં દવા અને સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. ગઢડા તાલુકાના માંડવધાર ગ્રામ પંચાયતના સરપંચ જગજીવભાઈ કોરોડિયા તેમજ તલાટી કમ મંત્રી હરદેવસિંહ ગોહિલ અને કલ્પેશભાઈ અવૈયા દ્વારા હાલના સમયમાં જ્યારે કોરોના વાયરસ મહામારી પોતાનો પંજો ભારતભરમાં પ્રસરાવી રહ્યો છે અને સમસ્ત ભારત એકજૂટ બની તેનો પ્રતિકાર આપી રહ્યો છે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દવા છાંટીને પૂર્ણ ગ્રામને સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું અને લક્ષ્મી ઇન્ફ્રા વિઝન પ્રાઇવેટ લિમિટેડ ડિરેક્ટર બોટાદ ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર લખધીરભાઈ રબારી દ્વારા સંપૂર્ણ ગામને માસ્ક પહેરાવવામાં આવ્યા હતા અને ઘરોમાં રહો, સુરક્ષિત રહો તેવું પણ જણાવવામાં આવેલ હતું. સમગ્ર દેશમાં અત્યારે હાલ કોરોના ચાલી રહ્યો છે ત્યારે તમે સાહેબ આના વિશે શું કહેશો? હાલ અત્યારે જે કોરોનાની મહામારી ફેલાઈ રહી છે એ ખરેખર દેશ ઉપર એક સંકટ જેવું ઘેરાઈ રહ્યું છે. છતાં પણ જો લોકો પોતાના ઘરમાં રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખે તો આપણે એને માત કરી શકીએ છીએ. સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાયરસનું જ્યાં જ્યાં ગમીને ત્યાં જોઈએ, તાલુકા, જિલ્લા, દેશ, તો હાલ અત્યારે ગઢડા તાલુકાના માંડવધાર ગામની પંચાયત દ્વારા જે કાર્યવાહી છે તેની વાત કરો સર. ગઢડા તાલુકાના માંડવધાર ગામે બહારથી આવેલા લગભગ 730 વ્યક્તિનો મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યો, ત્યારબાદ તેમને હોમ ક્વોરન્ટાઇન કરી અને 14 દિવસ સુધી સતત આરોગ્ય ટીમ દ્વારા ચેકિંગ કરી અને તેનો સારવાર કરવામાં આવી છે અને જરૂર જણાય તો એમને મેડિકલ દવા પણ આપવામાં આવી છે. ત્યારબાદ ગ્રામ પંચાયતના સહયોગ કરી અને સમગ્ર ટીમ દ્વારા રાશન વિતરણ કરવામાં આવ્યું છે અને ફ્રી રાશન આજે કોઈપણ વ્યક્તિ હાલ બાકી નથી. તેમજ ગામમાં આવવા તેમજ જવા માટે અને એક ચેકપોસ્ટ બનાવી છે, બહારથી કોઈ પણ વ્યક્તિ આવે તો એને ચેક કરી એનું રજિસ્ટરમાં એન્ટ્રી કરી ત્યારબાદ જ આવવા તેમજ જવા દેવી છે. અને આજે સમગ્ર ગામ બિલકુલ લોકડાઉન છે, કોઈ પણ પ્રકારની દુકાન કે કોઈ પણ પ્રકારની કોઈ સંસ્થા આજ રોજ કાર્યરત નથી અને હાલ આજે સમગ્ર ગામમાં સેનિટેશન કરેલ છે, જેમાં સ્વયંસેવકો દ્વારા ગામની અંદર દવાનો છંટકાવ કર્યો અને દાતાશ્રી દ્વારા 1000 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. આજે સમગ્ર દેશમાં અત્યારે કોરોના વાયરસ મહામારી જેવો ચેપી રોગ આવ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ દેશને લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે ગઢડા તાલુકાના માંડવધાર ગામે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તેઓની કામગીરીને આપણે તત્પર કરીએ છીએ. સરપંચ, તમારા આજે તાલુકાની અંદર ગામમાં તમને કામ સોંપવામાં આવ્યું છે તો કેવી રીતનું તમે કામ કર્યું છે? હવે આપણા ભારત દેશની અંદર વડાપ્રધાનશ્રીએ લોકડાઉન કર્યું છે કોરોનાના વાયરસના હિસાબે, તો ભયંકર રોગ કોરોનાનો આપણે કોરોના વાયરસમાં સપડાઈ ન જઈએ એટલા માટે લોકડાઉન કર્યું છે. તો અમારા ગામની અંદર આજે મેં માયકમાં પણ જાહેરાત કરી છે કે ગામના તમામ વ્યક્તિએ ઘરે રહેવું અને સુરક્ષિત રહેવું અને ગામ બહાર ગામના હોય, મહેમાન હોય એને કોઈ તેડાવવા નહીં, મહેમાનોને પણ બહાર આવવા નથી દેવાના અને બહારના કોઈ વ્યક્તિને આવવા નથી દેવાના અને ગામના કોઈને બહાર જવા નથી દેવાના. અને આજે અમે દવાનો છંટકાવ આખા ગામમાં કર્યો છે અને કોરોનાના વલયથી બહારથી જે આવતા હોય એને ક્વોરન્ટાઇઝ પણ કર્યા છે. અમે ક્વોરન્ટાઇઝ 300 ક્વોરન્ટાઇઝ હતા, એમાંથી 250 તો પૂરું થઈ ગયું છે, 250 ક્વોરન્ટાઇઝ બહાર નીકળી ગયા છે, તો કોઈ જાતની કોઈ પણ તકલીફ છે નહીં. હાલમાં માનો કે અત્યારે ગામની અંદર તમે નાકાબંધી કરી, શેના માટે નાકાબંધી કરવામાં આવી છે? અમે નાકાબંધી કરી છે બહાર ગામના કોઈને આવવા દેવાના નહીં અને ગામના કોઈ બહાર જવાનું નહીં, મહેમાનોને પણ ઘરે ઘરે જઈ અને અમે આજે માસ્કનું વિતરણ કર્યું છે. 5000 માસ્ક લખધીરભાઈ દ્વારા આપવામાં આવ્યા છે, એ તમામ ગ્રામ પંચાયતના સભ્યો, સરપંચ અને બધાએ ઘરે ઘરે જઈ અને વિતરણ કર્યું છે. દિલીપ ચાવડા, KTV ન્યૂઝ, ગઢડા.